अमदावाद म्युनिसिपल कोर्पोरेशन की सामान्य सभा मणी के जमा होबाड़ो थयो छे, सीधा जाइए त्या अमदावाद म्युनिसिपल कोर्पोरेशन की सामान्य सभा के जमा होबाड़ो थयो छे, जेना दृश्य सामे आव्या। अमदावाद कोर्पोरेशन की सामान्य सभा में होबाड़ो थयो, मुद्दो वधु विकरता होबाड़ो थयो छे। विकास का प्रश्नों की एक तरफ बात थई रही थी तो बीजी तरफ आ होबाड़ो थयो छे। વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ કાયદાવાળા અમારી સાથે જોડાયા છે। જી અર્પણ, કયા મુદ્દા ઉપર હોબાળો થયો, શું વિગતો? જોઈ સીધા દ્રશ્યો જ આપને હું બતાવીશ। આપ જોઈ શકો છો હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા ચાલી રહી છે અને આજે કોર્પોરેશનની વિવિધ કમિટીઓના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની વરણીનો આખો મામલો છે। જેવી પ્રક્રિયા શરૂ થઈ તે સાથે જ કોંગ્રેસના જે સભ્યો છે તે સૂત્રોચ્ચાર અને પોસ્ટર સાથે આગળ વધી આવ્યા હતા અને તેમની માંગણી છે કે આ કમિટીઓની રચનામાં ભાજપે કોંગ્રેસને સ્થાન નથી આપ્યું એટલે વિપક્ષી નેતાની આગેવાનીમાં સૂત્રોચ્ચાર થઈ રહ્યો છે। આપણે વિપક્ષી નેતા સાથે વાત કરીશું। સેજાદ, શું માંગણી છે તમારી? अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में विभिन्न कमिटियों की रचना की जा रही है और भारतीय जनता पार्टी ने डर के कारण और भ्रष्टाचार जो कॉर्पोरेशन की हर कमेटी में फैला हुआ है उसे और रुका नहीं जा रहा है। उसे और फैलाने के लिए कांग्रेस पार्टी के एक भी सभ्यों को कमेटी में नहीं लिया जा रहा है। आज इसी मुद्दे को लेकर आज अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में भारतीय जनता पार्टी ने लोकशाही की धज्जियां उड़ाई है। इसी मुद्दे को लेकर आज कांग्रेस पार्टी यहाँ पर विरोध कर रही है। तो जे प्रमाणे जोई जोई रहा जो कांग्रेस ना जे सभ्यो छे, महिला सभ्यो होय के पुरुष सभ्यो होय, हाथ में बेनर पोस्टर छे अने मेयर ना डायस ऊपर धसी आव्या छे। मेयर, डेप्यूटी मेयर अने कमिश्नर जे छे તે હજી પણ ડાયસ ઉપર ઉપસ્થિત છે અને તેમની માંગણી છે કે જે વિવિધ કમિટીઓ છે તેની રચનામાં કોંગ્રેસને પણ સ્થાન આપવામાં આવે। બીજી તરફ ભાજપના સભ્યોનું કહેવું છે કે ભૂતકાળમાં કોંગ્રેસે ભાજપના સભ્યોને સ્થાન નહોતું આપ્યું, તેના કારણે ભાજપે આ જ વર્તન કર્યું છે। આ તમામ હોબાળાની વચ્ચે મેયર સહિતના જે હોદ્દેદારો છે તે હજી પણ ડાયસ ઉપર યથાવત છે। બીજી તરફ જે ભાજપ તરફથી આખી પ્રક્રિયા થઈ રહી છે વિવિધ કમિટીઓની રચનાની તેને યથાવત રાખવામાં આવી છે। સભ્યો તરફથી વિવિધ નામ જાહેરાત થઈ રહી છે જેને દરખાસ્ત રૂપે જાહેર કરવામાં આવી રહી છે અને વિવિધ સભ્યો તરફથી ટેકો પણ આપવામાં આવી રહ્યો છે। એટલે આ કોંગ્રેસના વિરોધની વચ્ચે આપ જોઈ શકો છો હાલમાં ભાજપ દ્વારા જે કમિટીઓ છે તેની રચના કરી દેવામાં આવી છે અને કોંગ્રેસના વિરોધને ક્યાંય ધ્યાન પર લેવામાં નથી આવ્યો। આપણે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપ જોઈ શકો છો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે, શહેર ભાજપ પ્રમુખ છે, પ્રભારી છે, અધિકારીઓ છે તે પણ અહીંયા ઉપસ્થિત છે અને તમામ જે પ્રક્રિયા છે તે હાલમાં ચાલી રહી છે। એટલે જે અપેક્ષા હતી તે મુજબનું આખું વાતાવરણ હાલમાં અહીંયા જોવા મળી રહ્યું છે અને હજી પણ કોંગ્રેસના જે સભ્યો છે તે ડાયસ ઉપર ધસી રહી અને સતત પોતાનો વિરોધ કરી રહ્યા છે। કોંગ્રેસનો ગમે તેટલો વિરોધ હોય ભાજપ તેમને કોઈ પણ કમિટીમાં સ્થાન આપવાનું નથી, તે ચોક્કસ છે। જોઈ બિલકુલ અર્પણ, એક સવાલ એ પણ થાય કે આ જે મુદ્દો અત્યારે ઉઠી રહ્યો છે, એક તરફ વિકાસની વાતો તો બીજી તરફ આ પ્રકારે ક્યાંક કામ પણ એટલા અટકી રહ્યા છે, સાથે આપની આસપાસ જે આ તમામ હોદ્દેદારો છે કે જે વિરોધ કરી રહ્યા છે તેમની સાથે વધુ વાત કરવાનો પ્રયત્ન કરશો કે ક્યાં સુધી એ રીતે આંદોલનના માર્ગે જ રહેશે? જોઈ આપણે વિપક્ષી નેતા સાથે વાત કરી, તેમની એક જ માંગણી છે કે જે પ્રમાણે કમિટીઓની રચના થઈ રહી છે ભાજપ બહુમતીના જોરે કોંગ્રેસના સભ્યોને સ્થાન નથી આપી રહી, પરંતુ સામે ભાજપનું પણ એ કહેવું છે, અગાઉ આપણે મેયરની પણ પ્રતિક્રિયા લીધી હતી, આજે પણ લઈશું, પરંતુ હાલમાં જે સભા ચાલુ છે એટલે હાલ મેયરની પ્રતિક્રિયા હાલ મળી શકે તેમ નથી, પરંતુ ભાજપનું સ્પષ્ટ વલણ છે કે ભૂતકાળમાં જ્યારે ગાંધીનગર અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસનું શાસન આવ્યું તે સમયે કોંગ્રેસે ભાજપના સભ્યોને દૂર કરી આ પ્રણાલીનો ભંગ કર્યો હતો અને તેના કારણે જ ભાજપ આજે કોંગ્રેસ સાથે જેવા સાથે તેવાનું વર્તન કરી રહી છે। એટલે કોંગ્રેસે જે શરૂઆત કરી હતી તેને ભાજપે યથાવત રાખી છે અને ભવિષ્યમાં પણ કોંગ્રેસના એક પણ સભ્યને કોઈ પણ કમિટીમાં સ્થાન નહીં આપવામાં આવે તેવી વાત ભાજપના શાસકો ભૂતકાળમાં કરી ચૂક્યા છે। આજે જ્યારે એકવાર સામાન્ય સભા પૂર્ણ થશે તે બાદ આપણે મેયર સાથે પણ વાત કરીશું। જોઈ બિલકુલ અર્પણ, એક સવાલ એ પણ થાય કે આ સ્થાનને લઈને કોંગ્રેસના પણ કેટલાક નેતાઓ અને વિપક્ષના નેતાએ પણ એવું નિવેદન આપ્યું હતું કે ક્યાંક એ લોકોને
રાજનીતિ કરવી હોય અથવા તો પોતાના કામ કઢાવવા હોય એટલા માટે જો કોંગ્રેસના કોઈ પણ સભ્યો હોય તો વધારે તકલીફ થાય, તેમના એ કામ એ આસાનીથી જે એમને પૂરા કરવા હોય ન થાય એટલા માટે અમને આ સ્થાન નથી આપતા, આવો પણ આરોપ લાગ્યો હતો. બિલકુલ, જો આ આરોપ આજે પણ વિપક્ષી નેતાએ લગાવ્યો છે અને આપણે 3 દિવસ પહેલાં જ્યારે આખા વિષયને લઈને વિસ્તૃત અહેવાલ દર્શાવ્યો હતો તેમાં પણ તેમણે સ્પષ્ટ આરોપ એટ લગાવ્યો હતો કે વિપક્ષના એક પણ સભ્ય ન હોય એટલે કોઈ પણ કમિટીના એજન્ડામાં કોણે શું નિર્ણય કર્યો, શા માટે કર્યો, તેનો વિરોધ કે કોઈ પ્રશ્ન કરવાવાળો હોતો નથી અને ભાજપ આ જ તકનો લાભ લઈ અને ભ્રષ્ટાચાર કરે છે તેવા આરોપ કોંગ્રેસે લગાવ્યા હતા. અને તેની સામે આ મેયરે પણ પ્રતિક્રિયા આપી હતી કે ભૂતકાળમાં ગાંધીનગરે જૂનાગઢ કોર્પોરેશનમાં એક સમય જ્યારે કોંગ્રેસને શાસન મળ્યું હતું તો એ શાસનની તકનો લાભ લઈ અને ભાજપના સભ્યોને કમિટીઓમાંથી દૂર કરી દેવામાં આવ્યા હતા, પરંતુ તુરંત જ વર્ષ 2010માં જ્યારે અમદાવાદમાં ફરી એકવાર જ્યારે ભાજપનું શાસન આવ્યું તે સાથે જ ભાજપે તે તકનો લાભ લીધો હતો અને કોંગ્રેસના તે સમયે 2 સભ્યો હતા, સુરેન્દ્ર બક્ષી અને મંગલ સુરજકર, તેમની ટર્મ પૂરી થઈ તે સાથે જ તમામ કમિટીઓમાંથી તેમને બરખાસ્ત કરી દીધા હતા અને પછી એક પણ કમિટીમાં સ્થાન નહોતું આપ્યું એટલે ત્યાર આ દિન સુધી આજે વિવાદ છે તે યથાવત રહ્યો છે અને જે પ્રમાણે ભાજપ કોંગ્રેસ વચ્ચે રાજકીય વોર ચાલે છે આગામી સમયમાં પણ આ યુદ્ધ યથાવત જ રહેશે. જોઈ બિલકુલ અર્પણ, આપણી પાસે પાછા ફરીશું, તમામ જાણકારી બદલ આભાર. તો કોંગ્રેસના સભ્યો કે જેઓ વિરોધ કરી રહ્યા છે, તમામ હોદ્દેદારો, જોકે મેયર આ બાબતે અત્યારે કોઈ પણ ટિપ્પણી કરવા માટે તૈયાર નથી. કમિટીની ચેરમેનની વરણી સમયનો આ વિરોધ છે, કમિટીમાં તેમને સ્થાન મળે તેના માટે આ વિરોધ કરી રહ્યા છે.